बनासकांठा जिल्लाना भाभर तालुकामां विकासशील गाम तरीके ओळखातुं सुधार नेसडी गामे स्वामी विवेकानंद लाइब्रेरी द्वारा विद्यार्थीओने आगामी परीक्षा पहेला दरेक विद्यार्थीओने पूरतुं मार्गदर्शन मळी रहे ते माटे मार्गदर्शन सेमिनार कार्यक्रमनुं विशेष आयोजन करवामां आव्युं हतुं। जेमां मुख्य मेहमान तरीके बनासकांठा जिल्ला कलेक्टर आनंद पटेलनी उपस्थितिमां कार्यक्रम योजायो हतो। आ प्रसंगे सौप्रथम उपस्थित महानुभावो द्वारा दीप प्रागट्य करी आ कार्यक्रमने खुल्लो मुकवामां आव्यो हतो, जेमां सुधार नेसडी ग्राम पंचायत अने स्वामी विवेकानंद लाइब्रेरीना विद्यार्थीओ द्वारा आवेल महानुभावोनो शाल तेमज गुलदस्तो आपी सन्मान करवामां आव्यो हतो। जो कि आ प्रसंगे आ मार्गदर्शन कार्यक्रममां बनासकांठा जिल्ला कलेक्टर आनंद पटेल द्वारा कार्यक्रमने संबोधता सौथी पहेला सुथार नेसडी गामना युवा आगेवान दिनेशभाई सुथारने अभिनंदन पाठव्या हता, जेमां गामने विकास तरफ आगळ लई जई एक नानकडा गामना विद्यार्थीओ माटे लाइब्रेरी शुरू करी ते बदल पण आभार व्यक्त कर्यो हतो। सुथार नेसडी गाममां दिनेशभाई सहितना आगेवानो तरफथी खूब सुंदर कामगीरी लाइब्रेरीने चाली रही छे। खूब मोटी संख्या में युवा मित्रों आ लाइब्रेरी उपयोग करी रहा है। खुशी की लागण हूँ व्यक्त करूँ छूँ कि लाइब्रेरी जैसी सारी प्रवृत्ति ग्राम्य विस्तार में आटली सुंदर रीते मैनेज थी रही है। विद्यार्थियों भरपूर लाभ उठा रहा है। मैं विश्वास है कि आ प्रवृत्ति कारण आना दिवसों में आ क्षेत्र में अनेक विद्यार्थी विविध स्पर्धात्मक परीक्षाओं में आगे बढ़ से। जिला विद्यार्थियों ने आ बाबते संदेश आपीश, इवन ग्रामजनों पर संदेश आपीश। ઘણા બધા ગામના લોકો આવતા હોય છે આ ભાઈના ઘરેથી પેલા ભાઈના ઘર સુધીનો સીસી રોડ કે બ્લોક પેવિંગ કે આવી પ્રવૃત્તિઓમાં ગ્રાન્ટની માગણી થતી હોય છે, પણ સુથાર નેસડી જેવા જૂજ ગામો છે કે જેમને લાઇબ્રેરી જેવી પ્રવૃત્તિનું મહત્ત્વ સમજ્યું છે, શિક્ષણનું મહત્ત્વ સમજ્યું છે અને એમાં એ લોકો એમનો જે પણ ગ્રાન્ટ હોય અથવા તો જે પણ સામાજિક ભંડોળ હોય એનો ઉપયોગ કરી રહ્યા છે। અન્ય જગ્યાઓ પણ આ પ્રકારની પ્રવૃત્તિ થવી જોઈએ। યુવા મિત્રોએ પણ નાની અમથી પણ આ પ્રકારનું યુવક મંડળ બનાવી અને વાંચનનો શોખ બધામાં વિકસે એવી પ્રવૃત્તિઓ આગળ કરે તો આવનારા સમયમાં ઘરે ઘરે આપણે સારા શ્રેષ્ઠ યુવાનો અને સારી રોજગારીની તકો આપણને મળતી થશે। મને આજે અહીંયા આવીને ખૂબ આનંદ થયો જ્યારે મેં અહીંયાની લાઇબ્રેરી જોઈ, છોકરાઓનો ઉત્સાહ જોયો। મને પહેલાં એવું હતું કે મે બી કદાચ છોકરાઓ ગાંધીનગરમાં કે વધુ તૈયારી કરતા હશે, પણ જ્યારે અહીંયા બનાસકાંઠાના છોકરાઓને હું તૈયારી કરતા જોઉં છું ત્યારે મને પાકો વિશ્વાસ છે કે આવનારી જે પણ ભરતીઓ થવાની છે એનામાં આ વિસ્તારના ઘણા લોકો એવા છે કે જેમના નામ ફાઇનલ રિઝલ્ટમાં આવશે। જેમ તમે કીધું આ સરહદી વિસ્તાર છે, હું પણ એક સરહદી વિસ્તારમાંથી જ આવું છું અને જે પ્રમાણે દિનેશભાઈએ અહીંયા જે પ્રમાણે વિદ્યાર્થીઓ માટે અરેન્જમેન્ટ કરી છે એ જોઈને હું બહુ ખુશ છું કે આવી અરેન્જમેન્ટો ક્યાંય નથી હોતી પોસિબલ। હું એક્સપેક્ટ કરીશ વિદ્યાર્થીઓ પાસેથી કે આ જે સુવિધાઓ એમને મળી રહી છે એમનો પૂરતો ઉપયોગ ઉપાડે અને આવનારી જીપીએસસીની તમામ ભરતીઓમાં અહીંયાના વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક સિલેક્ટ થાય એવી મારી દરેકને શુભકામના। જેમાં આ કાર્યક્રમમાં સુથાર નેસડી તેમજ આજુબાજુ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સમયને લગતા પ્રશ્નો પણ ઉપસ્થિત મહાનુભવો વચ્ચે કર્યા હતા, જેમાં સ્થળ ઉપર વિવિધ અધિકારીઓએ વિદ્યાર્થીઓને પ્રશ્ન સોલ્વ કર્યા હતા અને આગામી સમયમાં પણ બીજી વખત સેમિનારના કાર્યક્રમની તૈયારી દર્શાવી હતી। આજે અમારી આ સુથાર નેસડી ગામમાં એક ભવ્ય સેમિનારનું આયોજન થયું હતું અને તેમાંથી જીપીએસસીના ટોપર કલેક્ટર સાહેબશ્રી અને એવા ઘણા બધા મહાનુભાવ ઉપસ્થિત હતા અને તેમણે અમને સારું એવું માર્ગદર્શન આપ્યું છે અને અમારા આવા ગામડાના વિસ્તારમાં દૂર દૂર સુધીથી અહીંયા ઘણા લોકો મહેનત કરતા હોય છે અને આગળ વધે તેઓ સરસ આપણા ગામના સરપંચશ્રી દિનેશભાઈ કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આ ગામના અનેક લોકો મહેનત કરીને આગળ વધે તેવી આશા રાખું છું। કાર્યક્રમ વિશે જ્યારે પૂછવા માગો છો ત્યારે સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરી આયોજિત આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને હેતુ એવો છે કે વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે જે તૈયારીઓ કરતા હોય પરીક્ષાની અને જનરલ નોલેજ માર્ગદર્શન નથી મળતું હોતું, કયા પુસ્તકો વાંચવા, કઈ તૈયારી કરવી, કયા ફિલ્ડમાં જવું, માઇન્ડલી તૈયારી નથી હોતી, ત્યારે એક વિચાર આવ્યો કે વિસ્તારના સ્ટુડન્ટોને માર્ગદર્શન મળી રહે એના માટે કરીને આ એક આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર સાહેબને વાત કરી, બીજા બધા જે તજજ્ઞો હતા એમને વાત કરી કે સાહેબ એક આવું આયોજન કરવું છે, ત્યારે બધા દિલથી તૈયાર થયા કે છોકરાઓ જ્યારે આટલી બધી તૈયારી કરતા હોય અને કલેક્ટર સાહેબે પણ મને એવું કીધું કે ગુજરાતના છોકરાઓ હોશિયાર બહુ છે પણ એમને જગાડવા પડે કઈ રીતે આગળ વધવું
આ બધું નોલેજ બહુ ઓછું હોય છે, તો એને માર્ગદર્શન મળી રહે એના માટે કરીને એક આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હું કાયમ કહું છું કે સોશિયલ મીડિયામાં બે ત્રણ જે એપો છે, આમ તો હું સરકારને વિનંતી કરું છું કે આ બે ચાર એપો જે છે, આ જે યુવાનીઓને રવાડે ચડાયા છે, આ આ એપો ઉપર કાયદેસર બેન મૂકી દેવી પડે આમ તો. કારણ કે એ એપો એટલી બધી માઇન્ડને ડિસ્ટર્બ કરે છે કે લોકો જે સાચી દિશા ઉપર જવાના હોય ને એની જગ્યાએ અવળા રસ્તે જતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા એક બહુ સારું માધ્યમ છે, પણ એને પોઝિટિવલી ઉપયોગ કરો તો. પણ અત્યારના યુવાનો એને પોઝિટિવલી ઉપયોગ નથી કરતા, અને વધુને વધુ 10% લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને આગળ વધે છે. ત્યારે હું તો આ સંદેશ આપું છું બધાને કે સોશિયલ મીડિયાનો પૂરેપૂરો પોઝિટિવ ઉપયોગ કરી. રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.